પત્ર લખી આહવાન કરનાર પ્રફુલભાઈ સાથે સાથે આ જવાબદારી ઉઠાવી અને સમાજ સાથે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચીરિયા જેમણે એક પત્ર લખ્યો તાજેતરમાં જ આપને યાદ હોય તો દ્વારકામાં રાણ ગામમાં એન્જલ નામની એક સવા બે અઢી વર્ષની બાળકી બોરવેલમાં ખાબકી હતી આઠથી નવ કલાકની જહેમત બાદ તેને બહાર તો કાઢવામાં આવી પણ હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમિયાન જ આ માસુમે દમ તોડ્યો બસ આ ઘટના પ્રફુલ્લભાઈનું હૃદય હચમચાવી ગઈ શિક્ષણ રાજ્યમંત્રી છે એટલે તેમણે શિક્ષકોને આહવાન કર્યું પત્ર લખ્યો કે જ્યાં જ્યાં પણ ખેતરવાડી કે પછી કોઈ ગામમાં તમે ખુલ્લા બોરવેલ જુઓ તો તેને બંધ કરવાનું કાર્ય કરો જેથી કરીને આવી રીતે રમતા રમતા કોઈ બાળક બોરવેલમાં ન પડી જાય આ પ્રકારની ઘટના ઘણી ઘણી બહાર આવી આવી છે છે બધી સામે પણ જિલ્લો રાજ્યનો કેમ ન હોય પ્રફુલભાઈએ શિક્ષકોને આહવાન કર્યું કે તમે બહાર નીકળો જ્યાં પણ તમે ક્યાંય જતા આવતા જતા જુઓ કે કોઈ બોરવેલ ખુલ્લું છે તો તેને તાત્કાલિક બંધ કરવાનું કામ કર્યો અને ફોટો કે વિડીયો મોકલાવો મને બસ શિક્ષકોએ પ્રફુલ્લભાઈના આ પત્રને એક અભિયાન તરીકે જોયું આહવાન જે થયું પ્રફુલ્લ પાંચેરિયા તરફથી તેને શિક્ષકોએ ઝીલી લીધું અને જ્યાં જ્યાં પણ ખુલ્લા બોરવેલ તેમણે જોયા ત્યાં ત્યાં શિક્ષકોએ એ બોરવેલને બંધ કરવાનું કામ કર્યું અને એ વિડીયો એ પ્રફુલભાઈને મોકલ્યો મીડિયામાં અત્યારે આપે તમામ વિડીયો જોઈ રહ્યા છો આ જે બોરવેલ બંધ કરવાનું કામ કરી રહ્યા છે એ કોઈ જિલ્લાના શિક્ષક છે અને આવી રીતે જેમ જેમ વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ શિક્ષકોને જોઈને અન્ય શિક્ષકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે અન્ય શિક્ષકો પણ પ્રેરણા લઈ રહ્યા છે અને તેમના ગામ કે વિસ્તારમાં જો ખુલ્લા બોરવેલ હોય તો તેને બંધ કરવાનું કામ કરી રહ્યા છે આ શિક્ષકો આપણી સાથે ખુદ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ જોડાઈ ગયા છે પ્રફુલભાઈ સૌથી પહેલાં તો એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે પ્રફુલભાઈ જ્યારે આપે પત્ર લખ્યો શિક્ષકોને અંદાજો હતો કે શિક્ષકો આપના પત્રને આ આહવાનને અભિયાન તરીકે લેશે જી મને એક તો ખ્યાલ છે મારા ગુજરાતમાં બહુ બધા શિક્ષિકા બહેનો અને શિક્ષિકા શિક્ષક ભાવ્યો ગુરુજનોને જે હું હંમેશા શબ્દ વાપરું છું આ એક માનવીયતા અભિગમ છે કોઈ આદેશ નો દ્વારા હૃદયની ભાવનાઓ હતી મારી અને કોઈ ગરીબ બાળક કોઈ માતાનો પૂખે રમતું બાળક તડપાઈ તડપાઈ ને વીસ વીસ કલાક બોર માં પડી જાય પછી મૃત્યુ પામ આઈ સંવેદના કરી દે આંસુ આવ્યા વગર રહેતા નથી આખમાં આ વિનંતી અને દરેક શિક્ષક ગુરુજનો પણ એક માનવ છે અને એમને પણ હૃદય છે એ પણ માતા પિતા છે અને બીજી વાત કે ગામડાની અંદર કે બધી જગ્યાએ શિક્ષક એ ગામનો આદર્શ વ્યક્તિ હોય છે શિક્ષક ગુરુજન એ ગામના આદર્શ હોય છે એની વાત માને કે એમ કરે એટલે મારો સામાન્ય નાનો એવો અભિગમ એટલા માટે હતો મને એવું હતું કે બે થી ત્રણ બોર આખા ગુજરાતમાં આ રીતના ખુલ્લા જો બોરી પેક કરે તો આપડી કરેલી અપીલ સફળ થશે પરંતુ ગુરુજનો સવારથી સાંજ સુધીમાં આ એક અભિયાન ઉપાડ્યું અને ઘણી જગ્યાએથી ફોનો આવે છે ઘણી જગ્યાએ વિડીયો આવી ગયા કે અમે પેક કરી રહ્યા છીએ અમે અને આ તો મેં જાગૃતતા લાવવાનું કહ્યું હતું એને બંધ કરવા જવાનું કહ્યું નતું પણ એ એમની સેવાની ભાવનાઓ ગુરુજનો રોકી ન શક્યા